पंचमहाल एलसीबी पुलिस द्वारा गोधरा शहर माथी चोरी करेली इको कार मा अकस्मात ग्रस्त अने जूनी इको गाड़ियों ना एंजिन तथा चेसिस नंबरो बदली ने चोरी नी गाड़ियों साचा तरीके उपयोग करवाना कौभांड नो पर्दाफाश करवामा आव्यो छे। पोलीसे आवा 6 इसमो ने 8 लाख ना मुद्दा माल साथे झड़पी पाड़ी ने बे कार चोरी ना गुना नो भेद उकेली काढवामा आव्यो छे। पंचमहाल जिला ना मुख्य मथक गोधरा शहर मा छेल्ला केटलाक समय थी चोरी नी घटना मा सतत वधारो थई रह्यो छे, जेने लईने पोलीस एक्शन मा आवी हती। त्यारे एलसीबी पोलीस द्वारा इको गाड़ी नी चोरी करी तेने सुव्यवस्थित रीते उपयोग मा लेवानुं षड्यंत्र झड़पी पाड़वामां आव्युं छे। पोलीस द्वारा आ षड्यंत्र मा सामेल 6 ईसमोनी अटकायत पण करवामां आवी छे। एलसीबी पोलीस ने बातमी मळी हती के गोधरा शहर मा छेल्ला 2 मास दरमियान केटलीक इको गाड़ी नी चोरी थई हती, जे चोरी मा संडावेला केटलाक ईसमो एकबीजानी मददगारी थी आ गाड़ीओ संताड़ी राखी हती। त्यारे आज रोज गोधरा शहरना सिमला विस्तारमां आवेला एक गैरेज पर चोरीमां संडावायेला 5 ईसमो भेगा मळीने चोरीनी गाड़ीना एंजिन अने चेसिस नंबर बदलवानी कामगीरी करी रह्या हता, जेमां एक व्यक्ति पोतानी जूनी इको गाड़ी लईने आव्यो छे। ज्यारे गैरेज संचालक सोबेल हुसैन गठियाए एक अकस्मातग्रस्त इको कार हराजीमां लाव्यो छे। આમ અકસ્માતગ્રસ્ત ઇકો ગાડી અને જૂની ઇકો ગાડીમાંથી એન્જિન તથા ચેસિસ નંબર અને રજિસ્ટ્રેશન નંબર કાઢી ચોરી કરેલી 2 ઇકો ગાડીમાં નાખીને ચોરીની ઇકો ગાડીને સાચા તરીકેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અને ચોરીની ઇકો ગાડીનો એન્જિન નંબર અને ચેસિસ નંબર બદલીને તેને વેચવાની પેરવી કરવામાં આવી રહી છે, જેના આધારે એલસીબી પોલીસ દ્વારા સિમલા વિસ્તારમાં ગેરેજ પર છાપો મારીને 6 ઇસમોની અટકાયત કરવામાં આવી હતી અને કુલ 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। છેલ્લા થોડા મહિનાઓથી ગોધરા શહેરમાં 3-1 જેટલી ઇકો ગાડીઓની ચોરી થયેલી, જેના આધારે એલસીબીને સૂચના આપવામાં આવેલી કે આ જે ચોરીઓ થયેલી છે તેને ડિટેક્ટ કરવા બાબતની। એ આધારે એલસીબીએ 2 જેટલી ઇકો ગાડીઓ હાલમાં આરોપીઓ પાસેથી રિકવર કરી છે। ટોટલ 6 આરોપીઓ, જેમાં તોફિક ઉર્ફે પેન્ટર, સિરાજ મોહમ્મદ પુસ્તી, હસન ગુલઝાર પઠાણ, નાવેદ ઉર્ફે નિક્કુ, આ તમામ ગોધરાના રહેવાસી છે અને આ તમામ આરોપીઓ પાસેથી એ ચોરીની ગાડીઓ લઈને તેને જે એક્સિડન્ટ થયેલી હોય એ ટાઈપની ગાડી કાં તો કોઈ જૂની ગાડી હોય એની સાથે નંબર પ્લેટની અને એન્જિન ચેસિસ નંબરની અદલાબદલી કરીને ખોટી રીતના જે ચોરીની થયેલી ગાડીઓ છે એને ઓનરોડ આપતા હતા અને આ પ્રકારનું આખું જે કાવતરું છે એ એલસીબીની ટીમે શોધી પાડ્યું છે, જેની અંદર ટોટલ 6 આરોપીઓ સાથે 2 ગાડીઓ રિકવર કરવામાં આવી છે। સાથે સાથે જે એન્જિન નંબર અને ચેસિસ નંબર જે બદલવામાં આવ્યા હતા બીજી 2 ગાડીઓના એ પણ રિકવર કરવામાં આવ્યા છે, અને આ બાબતે અન્ય કોઈ પણ ગાડીઓ સાથે પણ આ લોકોએ બીજી કોઈ એન્જિન ચેસિસ નંબરો લગાવીને ચોરીની ગાડીઓ સાથે તો એ પણ તપાસ હાલમાં ચાલી રહી છે। આ જે આરોપીઓ છે એમાંથી વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અને અમારા ગોધરા શહેરમાંના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ ચોરીના અને એ પ્રકારના ગુના નોંધાયેલા છે, એટલે આ જે આરોપીઓ છે આ પ્રકારની ચોરીની પ્રવૃત્તિઓમાં સંડાવાયેલા જ છે। રીતેશ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।